तो युवराज सिंह ने लेने राजकारण गरबाओ छे। दहगाम बैठक परथी चूंटणी लड़वानी जाणे जाए ना पाड़ी, विरोध बाद टिकट बदला होवानी चर्चा पर थई रही छे। युवराज सिंह जाडेजाए चूंटणी लड़वानी एक बाजू ना पाड़ी छे अने बीजी तरफ राजकारणमां नवा जूनीना एधाण थता जोवा पड्या छे। कारण के राजकारण एटला माटे गरमाव छे कारण के युवराज सिंहना निवेदनो पण सामे आव्या छे अने आम तो पहला एमने टिकट आपवामां आवी हती अने पछी एवा समाचार सामे आव्या के ते टिकट पाछी लेवामां आवी रही छे अने तेमने स्टार प्रचारक तरीके तेमने पद आपवामां आव्युं छे। आ जे मुद्दो सामे आवे छे अचानक એવું તો શું બન્યું કે યુવરાજ સિંહને જાણે જાણે જ્યારે ચૂંટણી અંગે ટિકિટ આપવામાં આવે છે ત્યારબાદ તે ટિકિટ પણ પાછી લેવામાં આવી રહી છે। દહેગામથી તો આમ તો તે ઉમેદવાર તરીકે જોવા પડતા હતા, પરંતુ રાજકારણમાં ગમે ત્યારે શું થાય છે તે લઈને ઘણા બધા સવાલો વહેતા થઈ ગયા છે। આપને જાણી દઈએ કે યુવરાજસિંહનું નામ એટલા માટે સામે આવી રહ્યું છે કારણ કે આમ તો યુવા નેતા તરીકે ઉભરી આવતા એવા નેતા અને તેમનું પ્રભુત્વ ઘણું બધું જોવા મળે છે અને આજે દહેગામ બેઠક પરથી જે સમાચાર સામે આવી રહ્યા છે કે આપ નેતા યુવરાજસિંહ જાડેજા હવે ચૂંટણી નહીં લડે, પરંતુ દહેગામ બેઠક પરથી સુહાગ પંચાલ ચૂંટણી લડશે। યુવરાજસિંહને ગુજરાતના યુવાનોને આ પાર્ટી સાથે જોડવા માટે ગુજરાતના સ્ટાર પ્રચારક તરીકે તેમને નિયુક્ત કરવામાં આવ્યા છે। હવે આ મુદ્દો સામે આવ્યો છે, પહેલા ટિકિટ આપી અને પછી અચાનક જ તેમની પાસેથી ટિકિટ પણ પાછી લેવામાં આવે છે। અહીંયા સવાલ એ થાય છે કે હારનો ડર છે કે પછી બીજું કંઈ, આ સવાલ એટલા માટે ઊભો થઈ રહ્યો છે કારણ કે આમ આદમી પાર્ટી આમ તો યુવાનોને પ્રાધાન્ય આપે છે અને આમ આદમી પાર્ટીની અંદર યુવરાજસિંહ જાડેજા જોડાય પણ છે, તેમને ટિકિટ પણ આપવામાં આવે છે, અચાનકથી તેમની પાસેથી ટિકિટ પાછી લેવામાં આવે છે, કા કારણ સર? આ અંગે વધુ માહિતી જાણવા માટે સહયોગી કુમાર બારો જોડે ગયા છે। કુમાર, જે નામ સામે આવી રહ્યું છે યુવરાજસિંહ જાડેજાનું, આમ તો યુવા નેતા તરીકે લોકોની સામે ઉભરી આવતા નેતા અને દહેગામ ખાતેથી જે બેઠક છે ત્યાંથી તો તમને ટિકિટ આપવામાં આવી અને ટિકિટ પાછી પણ લેવામાં આવી રહી છે, અહીંયા શું રંધાતું દેખાઈ રહ્યું છે આપને? જી બિલકુલ, વાત કરું નિષ્ઠા, તો હમણાં જ એવી જાહેરાત કરવામાં આવી કે યુવરાજસિંહ જે છે તે દહેગામ થી ચૂંટણી નહીં લડે અને જે કહી શકે કે નામ પાછું ખેંચ્યું છે ને તેમની બદલે જે છે સુહાગ પંચાલ કે જેઓ આમ આદમી પાર્ટીના જે કાર્યકર છે તેઓને જે છે આ બેઠક આપવામાં આવી છે। વાત કરું તો આમ આદમી પાર્ટી દ્વારા 12મી યાદી જે જાહેર કરાઈ છે તેમાં 7 ઉમેદવારોના નામ જાહેર કરાયા છે, જેમાં અંજારથી અર્જુન રબારી, ચાણસમાંથી વિષ્ણુભાઈ પટેલ, દહેગામથી સુહાગ પંચાલ, લીંબડીથી મયુર સાકરિયા, ફતેપુરાથી ગોવિંદ પરમાર અને સયાજીગંજથી શ્વેતલ વ્યાસ અને ઝઘડિયાથી ઉર્મિલા ભગતને ટિકિટ આપવામાં આવી છે। હવે આ જે 7 બેઠકો છે તે સૌથી મહત્વની વાત એ છે કે યુવરાજસિંહના જે કહી શકાય કે યુવા ચૂંટણી લડીને એક જ જગ્યાએ કે એક જ બેઠક જીતવાને બદલે અમે એમને એવી જવાબદારી આપી રહ્યા છીએ કે જે 7 બેઠકો છે, હવે તેમનો જે અનુભવ છે, યુવરાજસિંહનો ભોળો છે, તો આ 7 બેઠકોના જે ઉમેદવારો છે તેમને સાથે રહીને જે કહી શકાય કે આગામી રણનીતિ ઘડીને આ 7-7 બેઠકો પરના જે ઉમેદવારો છે તેમને જીતાડવા, તો આમ આદમી પાર્ટી આ એક સ્પષ્ટતા કરી છે પ્રેસ કોન્ફરન્સમાં કે હવે અમે યુવરાજસિંહને એક જ બેઠક પર આપવાને બદલે કે દહેગામથી તે જીતે તેને બદલે હવે એ 7 બેઠકો પર આ જે ઉમેદવારોના નામ મેં જણાવ્યા તે 7-7ને મદદ કરે, તેમની રણનીતિમાં મદદ કરે અને 7-7 બેઠકો પર તેમને જીતાડવાની જે કામગીરી છે તે યુવરાજસિંહ જાડેજા પર નાખવામાં આવી છે। નિષ્ઠા જી, આભાર સમગ્ર વિગતો આપવા બદલ। તો યુવરાજસિંહ જાડેજાને આમ આદમી પાર્ટી તરફથી સ્ટાર પ્રચારક તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે, જો કે ટિકિટ શા માટે તેમની પાસેથી ખેંચી લેવામાં આવી તે સવાલ વહેતો થઈ ગયો છે।